ડીએસ સ્ટુડન્ટ ઓર ટુડેઝ વર્ટ ઇઝ પર્પઝ જેની સ્પેલિંગ છે પીયુઆર પી ઓ એસ ઇ પર્પઝનો ગુજરાતી અર્થ છે હેતુ અથવા ઉદ્દેશ આ શબ્દ એક નાઉન એટલે સંજ્ઞા છે આવો જોઈએ આ ત્રણ ફોટોઝમાં કોને કોને પોતાના પર્પઝ એટલે કે હેતુ અથવા ઉદ્દેશ પ્રાપ્ત કરતા બતાવવામાં આવ્યું છે ફર્સ્ટમાં એક નાનું કીટ એન્જિનિયર બનવાના ઉદ્દેશ્યથી એટલે કે પર્પઝથી કરતો અભ્યાસ સેકન્ડમાં રિતિક રોશન મિલિટરીમાં જોઈન થવાના હેતુથી કરતો એક્સરસાઇઝ અને થર્ડમાં બોમ્બ સ્ક્વેડની ટીમ સુરક્ષાના હેતુથી કરી રહેલી સર્ચ ઓપરેશન આવો લિંક ટુ રિમેમ્બરમાં પર્પઝને યાદ રાખવા પ્રપોઝનું ઉદાહરણ જોઈએ પ્રપોઝ કરવાના હેતુથી એટલે કે પર્પઝથી છોકરાએ છોકરી માટે રિંગ લીધી વિડિયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો પર્પઝ વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ વેન યુઅર એક્ટિવિટીઝ હેવ અ પર્પઝ યુ હેવ એન એમ ઓ ઇન્ટેન્શન ઇન માઇન્ડ આવો પર્પઝ વર્ડની ફેમિલી લીઝ જોઈએ ફર્સ્ટ છે પર્પઝ જે એક નાઉન છે અને આપણો આજનો વર્ડ છે પછી પર્પઝ એક એડવોક એ લાસ્ટમાં પર્પઝલેસ જે એક એડજેક્ટિવ છે આવો પર્પઝ વર્ડના સિનર્યુસ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે એમ્બિશન પછી એસ્પિરેશન ડિઝાયર Determination, direction, function and a goal. And an antonym said. Like Dislike, hate, hatred and a beginning. How Video clip People would like or people would accept. And it was so hard, man, I thought to myself, I, you know I can't go on, the, go on the soccer field like everybody else, and I can't ride my bike and I can't skateboard and all these sort of things. And I started getting depressed.

હું બીજા બધાની જેમ ફૂટબોલના મેદાનમાં જઈ શકતો નથી અને હું મારી બાઇક પણ ચલાવી શકતો નથી અને હું સ્કેટબોર્ડ અને આ બધી પ્રકારની વસ્તુઓ કરી શકતો નથી અને હું હતાશ થવા લાગ્યો અને પછી મેં વિચાર્યું કે મારો જીવવા માટેનો હેતુ શું છે આજના ક્યુઝમાં પર્પઝનો નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી કયો વર્ડ સમાનાર્થી થશે એ તમને કહેવાનું છે ફર્સ્ટ છે એ એમ પછી બી ફેવરેટ સી કોડ અને ડી વર્ઝન આનું આન્સર હું તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યસના વર્ડ બોયકોટના ક્વીઝનું આન્સર હતું બી બાય એટ તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે ફક્ત વિડીયો જોઈને મૂકી દેવાનું નથી યુ હેવ ટુ ટ્રાય ટુ યુઝ ટુ વર્ડ પ્રોપરલી વિથ ફાઇવ પીપલ ઇન યુર સ્પીકિંગ એન્ડ એઝ યુ નો વી ગેરંટી યુ that you will remember its meaning and its usage for lifetime thank you and have a nice day stay happy and keep speaking a little english every day see you tomorrow with a new word